तो सूरत में छेल्ला बे कलाक थी वरसादी माहौल जाम्यो छे। सूरत में वरसाद ने पगले ठेर ठेर पानी भराई गया छे। वरसाद ने पगले सूरत ने सिविल होस्पिटल में पण वरसादी पानी भराई गया। दर्दीओ अने तेमना परिवारजनों ने भारी हालाकी भोगवी पड़ी रही छे। तो सूरत में धोधमार वरसाद ने कारण सिविल होस्पिटल में पण पानी भराई गया छे। होस्पिटल में पानी भरावाने कारण जे दर्दीओ छे साथे तेमना परिवारजनों छे तेमनी भारी हालाकी भोगवानो वारो आव्यो छे। शहर में छेल्ला बे कलाकथी वरसाद पड़ी रह्यो छे। वरसाद पड़ी जवाने कारणे ठेर ठेर पाणी भराई गया छे। एटलुं नहीं सूरत सिविल में पण वरसादी पाणी घुसी गया छे, जेने कारणे दर्दीओ ने हालाकी पड़ी रही छे। दृश्य आप जोई रह्या छो सूरतना ज्या रोड रस्ताओ छे त्यां पाणी भराई गया छे। छेल्ला बे कलाकथी सतत जे वरसाद पड़ी रह्यो छे सूरतमां, जेने कारणे तमाम जग्याए बस पाणी ज पाणी जोवा मळी रह्युं छे। तो सूरत में वहली सवार थी ज धोधमार वरसाद, भारी वरसाद थी घणा विस्तारों में पाणी भराई गया छे। जाहिर मार्गो पर पाणी भरायु छे, ट्राफिक जाम की समस्या सर्जाई छे। दक्षिण गुजरात में 6 दिवस भारी वरसाद की आगाही करवामां आवी छे। 6 दिवस छे भारी वरसाद की आगाही दक्षिण गुजरात में करवामां आवी छे। तेनी जोता सूरत में जे वरसाद पड़ी रह्यो छे, वहली सवार थी ज धोधमार वरसाद वरसी रह्यो छे, जेने कारणे सूरतना घणा विस्तारों छे ज्यां पाणी भराई गया छे। जाहिर मार्गो छे त्यां पाणी भराया छे। तो आ विषे वधु जानकारी मेळवीशुं संवाददाता कीर्तेश जोडाई गया छे। कीर्तेश, जे प्रकारे वात करीए सूरतमां जे वरसाद पड़ी रह्यो छे, वहेली सवारथी वरसाद नोंधायो छे, कया कया विस्तारो छे ज्यां पाणी भराઈ ગયા છે, અત્યારે કેવી સ્થિતિ જોવા મળી રહી છે સુરતમાં? બિલકુલ, હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેને લઈને સુરતનો અઠવાડિયા વિસ્તાર હોય, અડાજણ હોય, રાંદેર હોય, કતારગામ હોય, બરાસા હોય, ઉધના હોય, પાંડેસરા હોય, લીંબાયત હોય, તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. કહી શકાય કે વરસાદના પહેલા રાઉન્ડમાં જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી નિષ્ફળ રહી હતી, ક્ષતિ થવા પામી હતી, તે જ પ્રમાણે ત્રીજા રાઉન્ડમાં પણ ઠેર પાણી ભરાવાની સમસ્યા સતત સામે આવી રહી છે. ખાસ કરીને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહી છે. પણ જે પ્રકારે હવામાન વિભાગે આગામી એક અઠવાડિયાની આગાહી કરી છે તેમાં પહેલા જ દિવસે સતત વરસાદ વરસી રહ્યો છે. ધીરીધારે શરૂ થયેલો વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેને લઈને જનજીવન પર પણ મોટી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતના મુખ્ય માર્ગો પર પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે એક બાજુ બીઆરટીએસ ના બસ સ્ટેશન છે, જ્યારે બીજી બાજુ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. અને આ વચ્ચે પસાર થતા રોડ ઉપર પણ કહી શકાય ઘૂંટણ સમય એટલે કે 3 ફૂટ કરતા વધુ પાણી જોવા મળી રહ્યા છે. સતત પાણી ભરાવાને લઈને શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી રહી છે. ક્યાંક વરસાદ થોડીક વાર ઝીરો પડે છે તો ક્યાંક વરસાદ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે, જેને લઈને ચોક્કસ સુરતના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર આપનો જાણકારી માટે. તો સુરતમાં વહેલી સવારથી જ આ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. તો દક્ષિણ ગુજરાતથી ધોધમાર વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ. સુરત જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બારડોલીમાં ભારે વરસાદથી અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સુરત નજીક રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. અંડરપાસમાં પાણી ભરાતા કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ ધક્કા મારીને આ કારને બહાર કાઢી હતી. જિલ્લાના કામરેજ, પલસાણા, મહુવામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી, અત્યારે સ્થિતિ કેવી છે? ચોક્કસ વાત કરું તો સુરત જિલ્લાની અંદર આજે મેહુલી અને મેઘરાજાની ત્રીજા રાઉન્ડની શરૂઆત થવા પામી છે. વહેલી સવારથી જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધવા પામ્યો છે. ખાસ કરીને બારડોલી તાલુકાની અંદર જે વરસાદ વધુ વરસતા જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. અને ખાસ કરીને બારડોલી નગરના સુગર અંડરપાસની અંદર પણ પાણી ભરાતા કાર ચાલક કાર પાણીમાં ફસાઈ હતી, જેને સ્થાનિક લોકોએ ધપ્પા મારીને બહાર કાઢવાની નોબત આવી હતી. તો બીજી તરફ બારડોલી નગરના વોર્ડ નંબર 4ની અંદર આજે આશાપુરી માતાના મંદિર નજીક જે પાણી ભરાવો થયો છે, જેને લઈ સ્થાનિકોના ઘરમાં પણ પાણી ઘૂસવા પામ્યા છે. તો વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખાસ કરીને આ સુરત જિલ્લાની વાત કરીએ તો મહુવા, પલસાણા
અને કામરેજ પંથક ની અંદર પણ ધોધમાર વરસાદ વરસતા જનજીવન ઉપર માઠી અસર જોવા મળી છે અને જ્યાં જોવો ત્યાં પાણી પાણીની થલ જે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. બિલકુલ કેતન, આભાર આપનું જાણકારી માટે. સુરત જિલ્લામાં વહેલી સવારથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. જે બાજોરી જે આ આશાપુરી માતાના મંદિર નજીક પાણી ભરવા પામ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે એક હુંડાઈ કંપનીની કાર પણ ફસાઈ છે, તો બીજી તરફ બાજોરી નગરના જે રેલવે અંડરપાસ છે તેની અંદર પણ પાણી ભરાઈ જતા હાલ આ સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ રહ્યા છો ત્યાં બાઇક ચાલક પાણીમાંથી બાઇક કાઢી નેરાવતા બાઇક પણ બંધ થઈ જવા પામી છે. સાથે સાથે આ દ્રશ્ય અંદર જોઈ શકો છો કે સ્થાનિક લોકોએ હાલ ધક્કો મારીને ગાડી બહાર કરવાની પણ નોબત આવી રહી છે. તો બીજી તરફ આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સ્થાનિકોને ઘૂંટણ સમા બાજોરી નગરના આશાપુરી માતાના વિસ્તારની અંદર પાણી ભરવા પામ્યા છે. બાજોરી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ વરસાદના બીજા રાઉન્ડના અંતે પણ હજી યથાવત જોવા મળી રહી છે. અને ખાસ કરીને આજે આજે અહીં જે ખાડી બનાવેલી ખાડીમાં પણ ઘોડાપૂર આવતા હાલ અને એક કલાકના ભારે વરસાદની અંદર બાજોરી નગર પાણી પાણી થઈ જવા પામ્યું છે. અને દ્રશ્યમાં ફરી બતાવવાનો પ્રયાસ કરીશ કે પેલી કાર જે પાણીમાં ફસાઈ હતી અને સ્થાનિક લોકો હાલ ધક્કો મારીને બહાર કાઢી રહ્યા છે. આજે સતત અવિરત પડી રહેલા વરસાદને પગલે હાલ આ બાજોરી નગરનું જનજીવન અસ્ત વ્યસ્ત થવા પામ્યું છે. ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો વાત કરીએ વહેલી સવારથી જ સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. આપને જણાવી દઈએ હવામાન વિભાગે આગાહી કરી હતી 5 દિવસ વધુ ભારે વરસાદની આગાહી છે અને તેને જોતા સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વાત કરીએ સુરતમાં વહેલી સવારથી જ વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. ઓવરઓલ સુરતની વાત કરીએ તો સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, તો સાથે જે ગઢડાળું છે તે પણ પાણીથી ભરાઈ ગયું છે, જેને કારણે અવર જવર કરતા લોકો છે તેમની હાલાકી પડી રહી છે. આ ત્રણ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. સુરતના સુરત જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે તેને કારણે લોકોને જે હાલાકી પડી છે, ક્યાંક જે અવર જવર કરતા લોકો છે, વાહનો છે તે પણ થંભી ગયા છે, કારણ કે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારથી જ આ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી આપી હતી અને સાથે વધુ 5 દિવસ ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે સુરતમાં જે વરસાદથી પાણી ભરાઈ ગયા છે તેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. રોડ રસ્તાઓ છે તેઓ પાણી પાણી થઈ ગયા છે. સૌરાષ્ટ્રના કાંઠામાં ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. કોડીનાર, ઉના, સૂત્રાપાડા, વેરાવળમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ઉના કોડીનાર હાઈવે પર વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ગીર સોમનાથમાં પણ જે અનેક વિસ્તારો છે જ્યાં વરસાદથી પાણી ભરાઈ ગયા છે. 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. આગાહી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલથી વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને ગઈકાલે ઉના પંથકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તો ગીર ગઢડામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. તો આજે પણ વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ જે દ્રશ્યો છે તે કોડીનાર ઉના હાઈવે પરના છે અને કોડીનાર ઉના હાઈવે પર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ભારે વરસાદને કારણે જે વાહન ચાલકો હોય છે તેઓને પણ મુશ્કેલી પડી રહી છે. તો સાથે સાથે જે પ્રમાણે ગુજરાતભરમાં ચોમાસાનું આગમન થયું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે અને ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે. કારણ કે સતત વરસાદને લઈ ખેડૂતોના પાક છે તે પણ નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. છેલ્લા એકાદ અઠવાડિયાની વાત કરીએ તો સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના કેટલાય વિસ્તારોની અંદર સરેરાશ 1 થી લઈને 2 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે અને તેમને કારણે ખેડૂતો છે તેઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. વરસાદ બાદ નજર કરી અન્ય સમાચાર ઉપર. મહેસાણામાં હિન્દુ સંગઠનોની રેલી. વિધાર્મીઓના હુમલાના આક્ષેપ સાથે સભા યોજાઈ. ન્યાય માટે હિન્દુ સંગઠનોની રેલી. મહેસાણા તોરણવાળી માતા ચોકમાં સભા ગોઠવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. હિન્દુ સંગઠનોએ પત્રિકા વાયરલ કરી છે જેમાં વિધર્મી યુવકોએ હિન્દુ પરિવારો પર કરેલા હુમલાની વિગતો આપીને આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
तो धोरणवाड़ी माताना चौकमां आ सभानुं आयोजन करवामां आव्युं छे ने त्यારબાદ आ तमाम लोको आवेदनपत्र पण आपवाना छे। जे संगठन द्वारा दावो करवामां आव्यो छे, शेरતીનો आरोप करવામાં આવ્યો છે, જંદાસરના સરપંચ પર જીવલેણ હુમલો પણ થયો છે તેવું પણ કહેવામાં આવ્યું છે, રાવળાપુરમાં દીકરીઓ પર શેરતી કરવામાં આવી તેવી પણ તેમના દ્વારા તેવે આક્ષેપ કર્યો છે। ત્યારે હવે ન્યાય માટે હિન્દુ સંગઠન દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં તમામ લોકો પણ ત્યાં જોડાયા છે। વિજાપુરમાં પણ બે ઠાકોર બંધુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો તેવો દાવો તે લોકો દ્વારા કરવામાં આવ્યો છે, સાથે જ રાજપૂત પરિવારની યુવતીની છેડતી કર્યા બાદ આ હુમલો કરવામાં આવ્યો છે, નંદાસરના સરપંચ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ તમામ વિગતો આ તમામ બાબતોનું જોતા તેમના દ્વારા ન્યાય માટે આ રેલી કાઢવામાં આવી છે અને રેલી કાઢ્યા બાદ આવેદનપત્ર પણ આપવામાં આવશે। હિન્દુ સંગઠન દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે અને તે દાવાને જોતા તમામ લોકો ત્યાં ઉપસ્થિત થયા છે અને સાથે જ આ ચોકમાં સભાનું આયોજન કરવામાં આવ્યું, ત્યારબાદ રેલી કરવામાં આવી અને હવે જે આવેદનપત્ર છે તે આપવામાં આવશે। તો વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના સામે વિરોધ કરવામાં આવ્યો છે। તો તોરણવાળી માતાના ચોકમાં આ સભાનું આયોજન કરાયું છે। હવે વાત કરીશું શ્વાનના આતંકની। તો રાજકોટમાં શ્વાનનો આતંક યથાવત છે, પૂરી નગરમાં 5 વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા, ઘાયલોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્ત વ્યક્તિએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। 5 વ્યક્તિઓ છે જેમને બચકા ભર્યા હતા શ્વાનોએ। અડકાયા કૂતરાનો આતંક થયો છે અને 5 વ્યક્તિઓને બચકા ભર્યા છે। આંબેડકરનગર, ખોડિયારનગર, 150 ફૂટ રિંગ રોડ, આંબેડકર સર્કલ અને પુનિતનગર, ત્યાંથી 5 લોકોને બચકા ભર્યા છે। સાવધાન રહેવું, સાવચેત રહેવું, ગભરાવાની જરૂર નથી, પણ સાવધાન રહેવું, સાવચેત રહેવું, પોતાના બાળકોનો ખ્યાલ રાખજો। તો રખડતા શ્વાનનો આતંક છે તે વધતો જઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે, જે રખડતા શ્વાનોના કારણે કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે। આ બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રાજકોટમાં પણ જે શ્વાન છે તે 5 લોકોને બચકા ભર્યા હતા તેના પણ દ્રશ્યો સામે આવે, બીજી તરફ દ્વારકામાં પણ આપણે જોયું છે, દ્વારકાના જે દ્રશ્યો છે તેમાં પણ 5 લોકોને શ્વાને બચકા ભર્યા હતા જેને કારણે ઇજાગ્રસ્ત થયા હતા, જે નાનું બાળક છે તેને બચકું ભર્યું હતું આ શ્વાને। તેથી કહી શકાય કે રખડતા શ્વાન જે આતંક છે તે હજુ પણ યથાવત જોવા મળ્યો છે। મોબાઈલમાં સ્ત્રીઓના ફોટા પાડવા ભારે પડ્યા, સ્ત્રીઓના ફોટા પાડવાની બદલે મળેલી કડક સજાનો વિડીયો છે તે વાયરલ થયો છે। બનાસકાંઠાના તીર્થ ગામમાં વાધી સમાજના બે યુવકોએ ગામની યુવતીના મોબાઈલમાં ફોટા પાડ્યા હતા। ગ્રામજનોને સમગ્ર બાબતની જાણ થતા યુવકોને ગામ વચ્ચે સજા આપવામાં આવી હતી। બંને યુવકોને 1 વર્ષ માટે નાતની બહાર કાઢવામાં આવ્યા છે, ઉપરાંત 1,00,000 દંડ કરી સ્ત્રીનો વેશ ધારણ કરાવીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। મહારાષ્ટ્રના ભિવંડીના ગ્રામીણ વિસ્તારમાં કન્ટેનરે બોલેરોને ટક્કર મારતા મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં રસ્તા પરથી પસાર થઈ રહેલી કારની સામેથી પૂર ઝડપે આવતું કન્ટેનર જોરદાર ટક્કર મારે છે અને કાર દૂર સુધી ટ્રક સાથે ઢસડાય છે। અકસ્માત એટલો ભીષણ હતો કે કન્ટેનર સાથે બોલેરો 150 મીટર સુધી ઢસડાઈ અને દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી। અકસ્માત અંગે સ્થાનિકોને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા અને કારમાં સવાર લોકોની મદદ કરી સ્થાનિકોએ ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જોકે હાલ ડ્રાઈવરની હાલત નાજુક છે। તમિલનાડુના સેલમમાં મહિલાએ કરી આત્મહત્યા, બસની આગળ કૂદીને મહિલાએ જીવન ટૂંકાવ્યું છે। બાળકની ફીની વ્યવસ્થા કરવા માટે આપઘાત કર્યો, સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી હતી આ મહિલા। આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે।
तो सफाई कर्मचारी तरीके फरज बजावती आ महिलाए आपघात नो प्रयास कर्यो छे। समग्र घटना सीसीटीवी में कैद थई छे। जे प्रकारे जोई शकाय छे के बस त्यांथी आवी रही छे अने बस आवता जे महिला छे ते बसनी सामे पड़तू मूकी दे छे। सेलम में महिलाए आत्महत्या करवानो जे प्रयत्न कर्यो हतो आसपासना लोको छे ते पण दोड़ी आव्या हता। कहेवाई रह्यु छे के बाळकनी फीनी व्यवस्था करवा माटे आ महिलाए आपघात कर्यो हतो। समाचारों में रोकाईशु एक ब्रेक माटे, अन्य समाचार आ ब्रेक बाद। फिक्स डिपॉजिट खोल दूं तो बपोर बाद वरसाद बनी ने वरसा धारी ने लाठी बंधक में धूधमार वरसाद वरसियो। धारी ना चलाला में मुशरदार वरसाद काबकता पानी भराया। जर परबड़ी दहीड़ा चरखा में वरसादी माहौल छवायो। आ तरफ लाठी शहर में पण वरसादी झापटा पड़ा। अमरेलीना ग्राम्य विस्तारों में अविरत वरसाद वरसता खेडूतों में खुशी जोवा मळी। बोटाद तालुकाना लाथीदड़ गामे मेघराजाए धड़बड़ाटी बोलावी दीधी। बपोर बाद एवो तो वरसाद खाबक्यो के पाणी पाणी थई गयुं। सतत एक कलाक सुधी धोधमार वरसाद वरस्यो। लाथीदड़ गामे सतत वरसादथी नदी नाळा चेकडेमो छलकाई गया अने रस्ता परथी पाणी वहेता थया। महत्वनुं छे के बोटाद पंथकमां पण केटलाक दिवसोथी सतत वरसादी माहोल छवायेलो छे। आ तरफ गीर सोमनाथ जिल्ला में सवारथी वरसादी माहौल रह्यो। कोडीनार अने आसपासना ग्राम्य विस्तारों में क्यांक धोधमार तो क्यांक धीमीधारे वरसाद वरस्यो। थोड़ा दिवसना विराम बाद फरी वरसादी माहौल छवाता लोकोने गरमीमांथी राहत मळी। कोडीनार देवळी पीपळी छारा कड़ोदरा पीपळवा सहितना गामों में वरसाद पड्यो। अरवलीना भिलोडा में मेघराजा मेहरबान थता चोमासु जाम्यु। सतत अविरत वरसाद वरसता सुनसर धोध सोळेकळाए खीली उठ्यो। भिलोडा पंथक में पड़ेला भारे वरसाद ने लई धोध संपूर्ण जीवन थयो छे। सुनसर खाते धरती माताना मंदिर पासेथी धोध वही रह्यो होवाथी रमणीय दृश्यो सामे आव्या। धोध संपूर्ण जीवन थता सहेलाणीओनी संख्यामां पण वधारो थयो छे। चोमासा दरमियान धोध सक्रिय थता अहींनो नजारो सोळेकळाए खीली उठे छे। आ तरफ भावनगर जिल्लानो मेथाळा बंधारो ओवरफ्लो थयो। बगड नदीना उपरवासमां वरसादने कारणे बंधारो ओवरफ्लो थता खेडूतोमां जीवमां जीव आव्यो। मेथाळा बंधारो ओवरफ्लो थवाने कारणे 12 गामोने फायदो थशे। महत्वनुं छे के मेथाळा बंधारो खेडूतोए लोकफाळो उघरावीने बनाव्यो छे। ऊंचा कोटड़ा नीचा कोटड़ा तल्ली भांभोर वालर वेजोदरी प्रतापपरा मेथड़ा उपरांत काटीकड़ा दाठा पिथलपुर अने झांझमेर सहित गामों ने आ पानी थी फायदो थशे। बंधारा में जलसंचय थी 100 फूट ऊंडे उतरी गये पानी 40 फूट सुधी उपर आया। अरब सागर में आवशे वरसादी वादळो। गणतरी कलाकों में ज वरसाद नो त्रीजो राउंड। अंबालाले कहू त्रीजो राउंड भूक्का बोलावशे। वरसाद नो त्रीजो राउंड गुजरात ने धमरोळी नाखशे। आ आगाही करी छे हवामान निष्णात अंबालाल पटेल। आहवा डांग सूरत नवसारी भरूच में वरसाद नी आगाही करी छे। साथे ज वडाली साबरकांठा बनासकांठा खेड़ा नडियाद आणंद वडोदरा तारापुर पेटलाद पंचमहाल में पण भारे वरसाद थई शके छे। अंबालाल पटेल ना जणाव्या मुजब भारे वरसाद ने कारणे उकाई डेम तापी नदी नी जलसपाटी में वधारो थशे। आ साथे ज तेओए अमदावाद में पण भारे वरसाद नी आगाही करी छे। अरब सागर नु आज वहन जे छे भेज लईने आवतो ते मजबूत छे अने आनु सर्क्युलेशन लगभग तारीख 19 ने 20 नी आसपास अमदावाद मां थशे। ब्रेक बाद फरी आपનો સ્વાગત છે। सूरत में मेघराजा की धमाकेदार बेटिंग। उधना दरवाजा विस्तार में पानी भराई गया है। रोड रस्ताओ पानी में गरकाव थया। पानी भरावाथी वाहन चालकों ने मुश्किल पड़ी रही है। वहली सवार थी सूरत में धोधमार वरसाद वरसी रह्यो छे जेने कारणे अनेक विस्तारों से ज्यां पानी भराई गया है। रोड रस्ताओ पानी में गरकाव थई गया होय तेवा दृश्य सामे आव्या। सूरत जाने पानी पानी थई गयुं होय तेवुं जोवा मळ्युं छे। आ चार दृश्य आप जोई रह्या छो टीवी स्क्रीन पर। सूरतना उधना विस्तार में पानी भराई गया है। रस्ता पर पानी भराई गया है। साथ ही बात करें उधरा विस्तार लिंबायत अने साथ ही सूरतना अनेक जे अलग अलग विस्तारों से ज्यां पानी भराई गया है। सिविल में पण पानी भराई गया होय तेवा दृश्य जेने कारणे जे दर्दीओ छे तेमना परिवारजनों छे तेमने पण हालाकी पड़ी रही है। साथ ही अवर जवर करता जे वाहन चालको छे तेओ पण परेशान थई रह्या छे कारण के रोड रस्ताओ छे त्यां पानी भराई गया छे। वहली सवारथी ज सूरत में धोधमार वरसाद वरसी रह्यो छे। भारे वरसादथी घणा एवा विस्तारों छे ज्यां पानी भराई गया छे। दक्षिण गुजरात में मेघराजा जे बेटिंग करी रह्या छे तेने जोता बात करीए सूरतनी तो सूरतना अनेक विस्तारों छे ज्यां वहली सवारथी ज वरसाद पड़ता
જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ સુરતની સિવિલ હોસ્પિટલ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે ત્યાં દાખલ દર્દીઓ છે તેમની હાલાકી પડી રહી છે. સાથે દર્દીઓના જે પરિવારજનો છે તેમને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. તો વધુ 5 દિવસ ભારે વરસાદ પડશે તેવી આગાહી છે. દક્ષિણ ગુજરાતમાંથી હવામાન વિભાગે આગાહી કરી છે અને તે આગાહીને જોતા વહેલી સવારથી જ આ વરસાદ પડી રહ્યો છે. સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની અવિરત વરસાદ જે પડી રહ્યો છે તેને કારણે સુરતના અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. સુરતનો ઉધના વિસ્તાર છે ત્યાં પણ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સુરતનો લિંબાયત વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. અવર જવર કરતા લોકો છે તેમની હાલાકી પડી રહી છે. ત્યારે સુરત જિલ્લામાં સવારથી જ આ ધોધમાર વરસાદ ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા. લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. મીઠી ખાડી જંગલશાહ દરગાહ પાસે પાણી ભરાયા. કામરૂનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં વાત કરીએ તો છેલ્લા 2 કલાકથી વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. વરસાદને પગલે સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાયા. દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જાહેર માર્ગો પર પાણી, જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વધુ 6 દિવસ ભારે વરસાદ રહેશે તેવી આગાહી છે દક્ષિણ ગુજરાત માટે. સુરતની વાત કરીએ, સુરતમાં પણ વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તેને જોતા અનેક વિસ્તારો છે તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય તેવા દૃશ્યો સુરતના જે વિસ્તારો છે અને કરકોધના છે, લિંબાયત છે, આ તમામ જગ્યાએ અત્યારે પાણી ભરાઈ ગયા છે. વધુ જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, 6 દિવસ તો ભારે વરસાદની આગાહી છે, જ્યારે હવે વાત કરીએ તો વહેલી સવારથી જ વરસાદ જે સુરતમાં વરસી રહ્યો છે, અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે, શું અપડેટ મળી રહી છે? બિલકુલ, સુરતમાં જે પ્રકારે વહેલી સવારે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો છે. ધીરીધારે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતાની સાથે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ફરી એક વખત છતી થવા પામી છે. કારણ કે સુરતનો અઠવાલાંક વિસ્તાર હોય, રાંદેર હોય, અડાજણ હોય, કતારગામ હોય કે પછી ઉધના લિંબાયત હોય, તમામ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. સતત પડી રહેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો સમસ્યા વચ્ચે પીડાઈ રહ્યા છે. સુરતના મુખ્ય માર્ગો પર જે રીતે એક બાજુ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ વરસાદને લઈને પાણી ભરાતા મેઇન રોડો પર ટ્રાફિક જામની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કહી શકાય છે કે લોકોની અંતિમ યાત્રા પણ આ વરસાદ વચ્ચે નીકળતી હોય તેવી ઘટનાઓ પણ જોવા મળી રહી છે. કીર્તિશ, એવું પણ જાણવા મળ્યું છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે, દર્દીઓની હાલાકી પડી રહી છે, અત્યારે કેવી સ્થિતિ છે સિવિલમાં? બિલકુલ, જે પ્રકારે વરસાદે પોતાની ગતિ પકડી છે, એટલે કે પાણીનો નિકાલ થાય તેના કરતા ડબલ જોરમાં વરસાદ પડી રહ્યો છે. અને આ વરસાદને લઈ કહી શકાય કે ચોક્કસ ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા છે. નવી સિવિલ હોસ્પિટલ હોય, ફિમેલ હોસ્પિટલ હોય, સુરત મહાનગરપાલિકાનું પોતાનું બિલ્ડિંગ હોય, તમામ જગ્યા પર પોલીસ કમિશનર હોય, સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોના ગ્રાઉન્ડ હોય, તમામ જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા કોમન એક સામે આવી રહી છે. એટલે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં સુરત મહાનગરપાલિકા સતંત્ર નિષ્ફળ નીવડ્યું છે. બિલકુલ કીર્તિશ, આભાર આપનું જાણકારી માટે. તો ભારે વરસાદથી ઘણા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. સુરતનો ઉધના વિસ્તાર, લિંબાયત વિસ્તાર, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તાઓ છે તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. એટલું જ નહીં, સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી આવ્યા છે. આ વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની હાલાકી પડી રહી છે. દર્દીઓના જે પરિવારજનો છે તેમને પણ હાલાકી પડી રહી છે. સાથે જ રોડ રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. વહેલી સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા વહેલી સવારથી જ જે અવરજવર કરતા લોકો છે, ધંધાર્થીઓ છે, તેમને પણ હાલાકી પડતી હોય તેવું જોવા મળ્યું છે. વાહન ચાલકો છે તેમને પણ હાલાકી પડી રહી છે. હાલ તો જે સ્થિતિ છે તે છે કે સુરતમાં અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ જે ચાલુ છે અત્યારે, તેને કારણે તમામ જગ્યાએ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું છે અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.